गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक मां स्वाध्याय 7 ना एग्जांपल शुरू करी रह्या छे। तो चलो शुरू करिए मित्रों। आजे आपणे खूब ज अगत्यनो पहला नंबर नो एग्जांपल आपणे જોઈશું। એમાં જુઓ, દર્શાવો કે બિંદુઓ A -1 0, B 3 1, C 2 2 અને D -2 1 એ સમાંતર બાજુ, જો અહીંયા કયો ચતુષ્કોણ કીધો છે, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એમ આપણે બતાવવાનું છે। હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે એટલે પહેલા તો આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઈએ મિત્રો। ચાલો આ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો અને એના અહીંયા શિરોબિંદુઓ દર્શાવીએ A, પછી અહીંયા B, આ C અને આ શિરોબિંદુ આપણું D। હવે એની અંદર મિત્રો આપણને શિરોબિંદુઓ આપેલા છે, એના યામ આપેલા છે -1 0, B ના યામ આપ્યા છે 3 1 અને C ના યામ આપણને આપેલા છે 2 2 બરોબર। ચાલો અને D ના યામ આપેલા છે -2 1 -2 1 આપણને આપેલા છે બરોબર। તો આ રીતે આપણો આ સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરી નાખ્યો અને આ જે ચાર શિરોબિંદુઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણના છે એમ સાબિત કરવું પડે। હવે આપણે સૌપ્રથમ શિરોબિંદુ અહીંયા લખીએ તો A, એના શિરોબિંદુ -1 અને 0 બરોબર। ત્યાર પછી B ના શિરોબિંદુ આપણે લખીએ તો 3 અને 1 આપેલા છે। ત્યાર પછી C ના શિરોબિંદુ આપણને આપેલા છે 2 2 આપણને આપેલા છે। ત્યાર પછી ડી ના શિરોબિંદુ આપણને આપેલા છે -2 અને 1 આપેલા છે બરોબર। હવે મિત્રો આને આપણે શું કરીએ તો જુઓ, આને આપણે x1 y1 લઈ લઈએ, આને x2 y2 લઈએ, આને આપણે x3 y3 લઈ લઈએ અને આને આપણે x4 y4 લઈ લઈએ। આટલું કર્યા પછી તમારે બધી બાજુઓના વર્ગ આપણે શોધીશું। તો અહીંયા પહેલું સૂત્ર લખીએ, એબી સ્ક્વેર લઈએ। ચલો બાજુઓ શોધી કાઢીએ તો એબી સ્ક્વેર બરાબર સૂત્ર શું થાય, તો આ એબી સ્ક્વેર, એબી એટલે x1 - x2, x1 - x2 કૌંસ બાર વર્ગ વત્તા કૌંસમાં y1 - y2 અને કૌંસ બાર વર્ગ, આ આપણું અહીંયા મિત્રો સૂત્ર તૈયાર થયું બરોબર। એને આપણે બોક્સ બનાવી દેવાનું। હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ, ચલો એબી સ્ક્વેર બરાબર કૌંસમાં x1, x1 એટલે -1, માઇનસ x2 એટલે કેટલા છે 3, અને કૌંસ બાર વર્ગ વત્તા કૌંસમાં y1 એટલે 0 ઓછા y2 એટલે 1 છે અને કૌંસ બાર વર્ગ અહીંયા મેં લખેલા છે મિત્રો। માટે અહીંયા શું થાય, એબી સ્ક્વેર બરાબર આ માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 1 કેટલા થાય 4, પણ મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે -4 નો વર્ગ વત્તા અહીંયા -1 નો વર્ગ થાય। હવે અહીંયા બરોબર ધ્યાનથી જુઓ તો શું લખીશું કે એબી સ્ક્વેર બરાબર, હવે માઇનસ નો વર્ગ એટલે પ્લસ થાય અને 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 એટલે 16, અને વત્તા માઇનસ નો વર્ગ એટલે પ્લસ અને 1 નો વર્ગ 1 જ થાય મિત્રો, તો આપણે અહીંયા 1 લખીશું। માટે એબી સ્ક્વેર બરાબર અહીંયા કેટલા મળ્યા મિત્રો આપણને 16 વત્તા 1 એટલે 17, અને વર્ગ કાઢી નાખો એટલે એબી બરાબર વર્ગમૂળમાં 17 આપણને મળે, એટલે આ રીતે આપણને અહીંયા પહેલો જવાબ મળી ગયો મિત્રો
बराबर चलो एटले अहीं जुओ आपने सौ प्रथम ए बी आपने के वर्गमूल में सत्तर आपने मळ्या હવે એ રીતે આપણે બીસી સ્ક્વેર શોધી કાઢીએ. ચાલો તો આપણે અહીંયા બીસી સ્ક્વેર નું સૂત્ર લખીએ તો બીસી સ્ક્વેર બરાબર હવે અહીંયા આકૃતિમાં જુઓ. ચાલો બીસી સ્ક્વેર એટલે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી થાય. એક્સ ટુ માઇનસ એક્સ થ્રી કૌંસ બાર વર્ગ વત્તા એ જ રીતે વાય ટુ માઇનસ વાય થ્રી કૌંસ બાર વર્ગ થાય. હવે એને આપણે બોક્સ બનાવી દઈએ. ચાલો આ આપણું સૂત્ર હવે એમાં કિંમતો મૂકો. ચાલો તો બીસી સ્ક્વેર બરાબર એક્સ ટુ, એક્સ ટુ એટલે કેટલા છે ત્રણ, ઓછા એક્સ થ્રી એટલે બે કૌંસ બાર વર્ગ વત્તા વાય ટુ, વાય ટુ એટલે એક ઓછા વાય થ્રી એટલે બે કૌંસ બાર વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર ત્રણ માંથી બે જાય તો એક નો વર્ગ વત્તા અહીંયા બે માંથી એક જાય તો એક રહે પણ મોટી સંખ્યા આગળ શું છે માઇનસ એટલે માઇનસ એક નો વર્ગ થાય. માટે અહીંયા આપણે લખીએ બીસી સ્ક્વેર બરાબર એક નો વર્ગ એક વત્તા માઇનસ નો વર્ગ એટલે પ્લસ થાય એક નો વર્ગ એક. માટે અહીંયા લખીએ આપણે બીસી સ્ક્વેર બરાબર એક વત્તા એક એટલે બે. વર્ગ કાઢી નાખો એટલે પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય એટલે અહીંયા કેટલા આવે વર્ગમૂળમાં બે આવે બરોબર. એટલે આ રીતે આપણને બીસી મળી ગયા. એટલે અહીંયા આપણે લખી કાઢીએ કે બીસી બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં બે. હવે એ રીતે આપણે સીડી શોધી કાઢીએ તો અહીંયા સૂત્ર લખીએ સીડી સ્ક્વેર બરાબર હવે સીડી અહીંયા જુઓ બરોબર એક્સ થ્રી માઇનસ એક્સ ફોર, એક્સ થ્રી માઇનસ એક્સ ફોર નો વર્ગ વત્તા વાય થ્રી માઇનસ વાય ફોર કૌંસ બાર વર્ગ બરોબર. આ આપણું સૂત્ર તૈયાર થયું. ચાલો હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ કે સીડી સ્ક્વેર બરાબર કૌંસમાં એક્સ થ્રી એટલે બે ઓછા એક્સ ફોર એટલે માઇનસ ટુ અને કૌંસ બાર વર્ગ વત્તા વાય થ્રી એટલે બે ઓછા વાય ફોર એટલે એક કૌંસ બાર વર્ગ. માટે સીડી સ્ક્વેર બરાબર બે માઇનસ માઇનસ પ્લસ બે કૌંસ બાર વર્ગ વત્તા બે માંથી એક જાય તો એક. માટે સીડી સ્ક્વેર બરાબર બે વત્તા બે એટલે ચાર નો વર્ગ અને વત્તા એક નો વર્ગ એટલે એક થાય બરોબર. ચાલો હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે અહીંયા બાજુમાં લખીશું મિત્રો. બરોબર હવે જો અહીંયા આપણે લખીએ તો સીડી સ્ક્વેર બરાબર સીડી સ્ક્વેર બરાબર ચાર નો વર્ગ એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ વત્તા એક. માટે સીડી સ્ક્વેર બરાબર સોળ વત્તા એક એટલે કેટલા થાય સત્તર. આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જાય માટે સીડી બરાબર વર્ગમૂળમાં સત્તર મળ્યા. તો આ રીતે આપણને સીડી બરાબર કેટલા મળ્યા મિત્રો વર્ગમૂળમાં સત્તર. હવે અહીંયા આપણે લખી કાઢીએ વર્ગમૂળમાં સત્તર. ચલો હવે એડી સ્ક્વેર આપણે શોધવાનું બાકી છે એ શોધી કાઢીએ. આપણે અહીંયા લખીએ સૂત્ર લખીએ એડી સ્ક્વેર બરાબર કૌંસમાં હવે જુઓ એ ડી એટલે એક્સ વન માઇનસ એક્સ ફોર થાય. એક્સ વન માઇનસ એક્સ ફોર કૌંસ બાર વર્ગ વત્તા
y1 minus y4 comes bar work માટે AD square બરાબર હવે જુઓ x1 એટલે કેટલા છે minus 1 minus x4 એટલે minus 2 અને કૌંસ બાર વર્ગ y1 એટલે 0 અને y4 એટલે 1 કૌંસ બાર વર્ગ માટે અહીંયા જુઓ AD square બરાબર કૌંસ માં માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 કૌંસ બાર વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ થાય ક્લિયર ચાલો હવે આપણે અહીંયા લખીએ તો AD સ્ક્વેર બરાબર માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી 2 માંથી 1 જાય તો 1 એટલે 1 નો વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ એટલે माइनस नो वर्ग એટલે પ્લસ થાય 1 નો વર્ગ એક જ થાય તો અહીંયા કેટલા આવે 1 માટે AD સ્ક્વેર બરાબર 1 નો વર્ગ 1 1 માટે AD સ્ક્વેર બરાબર 1 1 એટલે 2 માટે વર્ગ કાઢી નાખો તો AD બરાબર કેટલા આવે વર્ગમૂળ માં 2 બરોબર એટલે આપણે જો અહીંયા મિત્રો AD માં બરાબર કેટલા મળ્યા વર્ગમૂળ માં 2 હવે આપણે સાબિત શું કરવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે તમને નિયમની ખબર હોવી જોઈએ મિત્રો જુઓ આપણે અહીંયા લખી કાઢીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ चतुष्कोण मा साम सामेनी बाजू ना मा साम सामेनी बाजू ना मा सरखा होय छे आयनो नियम छे मित्रों હવે અહીંયા જો સામ સામેની બાજુઓ કેવી આવી સરખી આવી તો માટે આપણે આપણે અહીંયા લખીએ ચાલો માટે આપણે અહીંયા લખી કાઢીએ કે AD એની સામે BC એટલે કે AD બરાબર BC બરાબર કેટલા મળે આપણને વર્ગમૂળમાં 2 મળે બરોબર એક તો આ મળે સામસામેની બાજુ બીજી શું મળી આપણને AB એની સામે CD તો AB બરાબર CD બરાબર વર્ગમૂળમાં 70 મળે એટલે સામ સામેની બાજુઓ કેવી મળી મિત્રો સરખી અને સમાન મળી બરોબર માટે આપણે આન્સર કરીને લખવાનું કે આપેલ શિરોબિંદુ આપેલ શિરોબિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુ છે શિરો બિંદુ છે બરોબર મિત્રો તો આ રીતે આપણો અહીંયા આન્સર તમારો પૂરો થયો ચાલો તો આ રીતે ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો કર્યો નેક્સ્ટ વિડિયોમાં આવા જ એક અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ